subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Namaste. Jai Shri Krishna. गंगोत्री स्कूल ગોંડલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 3 એમાં તમારા બધાનો ફેવરિટ વિષય એટલે કે ચિત્રકલા. તો ચિત્રકલામાં બાળમિત્રો લાસ્ટમાં આપણે શું સ્ટડી કરી ગયા હતા તેનો અભ્યાસ કરવાનો છે. તો લાસ્ટમાં આપણે સુંદર મજાનો સરસ મજાનો જોકર સ્ટડી કર્યો હતો, બરાબર? કેટલો સરસ જોકર બનાવેલો હતો. ત્યારબાદ આજે આપણે સરસ મજાનો સ્મૃતિ ચિત્ર જોવાનું છે. તો એમાં થોડી સૂચના વાંચી લઈએ. નીચે વિમાનનું સ્મૃતિ ચિત્ર બનાવ્યું છે. વિમાનનો આકાર લઈ આકાર અને તેમાં પૂરેલા રંગોનો અભ્યાસ કરો. વિમાનનો આકાર કઈ રીતે સરળતાથી દોરી શકાય તેને સમજ ક્રમ 1 થી ક્રમ 4 સુધીમાં પદ્ધતિસર દર્શાવી છે. આ ક્રમ 5 માં રંગપૂર્ણી કરેલી છે. તો આપણે અહીંયા પણ આપણે એ મુજબ જ જોવાનું છે. ડાબી બાજુએ પાના પર ડાબી બાજુના પાના પર આપેલ વિમાનના સ્મૃતિ ચિત્રનું અવલોકન કરો. નીચે આપેલી અધૂરી રેખાકૃતિને પેન્સિલથી દોરી અને પૂર્ણ કરો અને એમાં તેમાં રંગ પૂરો. તો પહેલા તો બાળમિત્રો આપણે અહીંયા જોશે સરસ મજાની પેન્સિલ. તો પેન્સિલથી તમારે આ મુજબ જ પહેલા વિમાનને આખું કમ્પ્લીટ કરી લેવાનું. જો ક્રમ 1 મુજબ આપણે જોઈએ તો આ મુજબ વિમાન કરેલું હશે, બરાબર છે? આ રીતે. ત્યારબાદ પછી શું કહે છે તો કે ક્રમ 2 મુજબ જોઈએ તો ક્રમ 2 માં આ રીતના પાખિયા આપેલા છે, બરાબર? આ રીતે એમાં પાખિયા આપેલા છે. ક્રમ 3 માં જોઈએ તો જો કેટલી વસ્તુ છે ક્રમ 3 માં, તો કે આગળની સાઈડથી આ રીતના, પછી અહીંયાથી જ એનો કાચ હશે આઈ થિંક, પછી અહીંયા, પછી શું છે તો કે ક્રમ 4 માં સરસ મજાના અહીંયા 4 રાઉન્ડ 1, 2, 3 અને 4 આ મુજબ આપણે વિમાન કરવાનું છે. આગળના જે પંખો છે એ તો બાકી જ રહી ગયો, એટલે અહીંથી આ રીતના અને પછી આ રીતે. હવે આપણે આખા ચિત્રને આપણે શું કરી નાખશું, ઘાટું કરી નાખશું. તો જે વસ્તુ આપણે જોતી નથી એ વસ્તુને કરી દેશું ઇરેઝ. સરસ મજાના આકારો આપણે દર્શાવી દઈશું. ઘાટું એકદમ કરીને બતાવી દઉં છું એટલે આપણું વિમાન થઈ જાય સરસ મજાનું તૈયાર. જે ડોટેડ લાઈન આપેલી છે એની ઉપર જ આપણી પેન્સિલને સરસ મજાની ઘૂંટવાની છે. આ રીતે એના પંખ આગળ દેવાના છે આગળના. ત્યારબાદ આ મુજબ અને પછી અહીંયા એના જે રાઉન્ડ 4 આપેલા છે એ 4 રાઉન્ડ, બરાબર? એટલે આપણું જે વિમાન છે તે સુંદર મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એમાં રંગ પૂરીશું. તો રંગ પૂરવા માટે આપણે શું કીધું છે, બરાબર? તો રંગ આપણે સરસ મજાના પૂરી લઈએ. તો રંગ પૂરવા માટે આપણે લેશું અહીં સરસ મજાના પેન્સિલ કલર. તો અહીંયા આપણે આ પેન્સિલ કલર લીધા છે. જ્યાં રેડ કલર છે ત્યાં રેડ કલર. બીજો બેલ્ટ આપણે અહીંયા બાકી રહી ગયો. આ રીતે. હવે તો આપણે જ્યાં રેડ કલર છે ત્યાં રેડ કલર ટીક કરી દઈએ, પછી જ્યાં ગ્રીન કલર છે ત્યાં ગ્રીન કલર કરી દઈએ, અને જ્યાં સરસ મજાનો બ્લુ કલર છે ત્યાં બ્લુ કલર ટીક કરી દઈએ.
અને અહીંયા છે યલો રંગ. આપણા કોઈ ચિત્રમાં યલો રંગ ન આવે એવું બને નહીં. હવે હું પહેલા તો બ્લુ કલર થી જ કમ્પ્લીટ કરીશ મારું ચિત્ર. ઉપરથી જ પૂરવાનું સ્ટાર્ટ કરું એટલે તમને પણ વધારે આઈડિયા આવે. આ રીતે આ રીતના તમે ડાર્ક પણ કરી શકો છો, એને થોડો વજન આપી અને પછી કરવું એટલે તમે થોડું વધારે સારું બનાવી શકો ચિત્રને. એવું લાગે તો આપણે શું કરવાની જરૂર હોય એ કરી લેવાનું. શાર્પનર કરવાની જરૂર હોય તો તમારે શું કરી લેવાનું, શાર્પનર કરી લેવાનું. આ રીતના તમારે હળવે હળવે બધે જ તમારો કમ્પ્લીટ કલર છે એ જે બ્લુ કલર, તે તમારે સરસ રીતે કમ્પ્લીટ કરી નાખવાનો. એવું લાગે છે થોડું ઘાટું કરવાની જરૂર છે તો તમારે પાછો આ રીતના હાથ ફેરવી દેવો જેથી કરીને તમારું ચિત્ર છે તે ઘાટું પણ દેખાય. રંગ જે છે એ ઘાટો પૂરવાનો હોય તો પછી હવે રેડ કલર પૂરવાનો છે ત્યાં પૂરીશું રેડ કલર. તો આ રીતે તમે એમાં રેડ કલર પણ પૂરી શકો છો. શાર્પનર કરવાની જરૂર પડે તો શાર્પનર કરી લેવો અને પછી રંગ પૂરવાનું સ્ટાર્ટ કરો. શાર્પનર કરશો એટલે તમારો રંગ છે તે ઓટોમેટિક સરસ ચાલવા માંડશે, બરાબર છે. ત્યારબાદ ગ્રીન કલર લઈ લઈએ તો ગ્રીન કલરમાં પણ એ જ રીતે છે, શાર્પનર કરવું પડે એમ છે. તો ગ્રીન કલરને આપણે આ રીતે પૂરીશું. આ રીતે ગ્રીન, પછી અહીંયા રાઉન્ડમાં પણ એ જ રીતે છે, ગ્રીન કલર જ. અને આગળ જે આ પંખો છે તેમાં પણ ગ્રીન કલર જ આવશે.
આ રીતે. ત્યારબાદ અગેન પાછો રેડ કલર જે અહીંયા આ ભાગમાં પૂરવાનો છે. આ રીતના રેડ કલરે પૂરી લેવાનો. ત્યારબાદ આપણે આગળ જોશું કે અહીંયા કયો કલર પૂરેલો છે, જે આગળનો ભાગ છે ત્યાં. હવે આગળનો ભાગ છે એમાં સરસ મજાનો યલો રંગ છે, તો યલો રંગ લઈ અને અહીંયા યલો રંગ આપણે ફિલઅપ કરી દઈશું. તો બાળમિત્રો, આપણું આ પ્લેનવાળું જે ચિત્ર છે, વિમાનવાળું જે ચિત્ર છે, તે સરસ મજાનું રેડી થઈ ગયું છે. બંને ચિત્ર ખૂબ જ સુંદર લાગે છે. બાળમિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરમાં ખૂબ જ મજા પડી હશે. મળીએ સરસ મજાના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.